મક્કા નદીમાં હાજીઓ હોટલની અસુવિધાથી રજડ્યા વિદેશમાં હોબાળો. વડોદરા શહેર અને જિલ્લામાંથી હજ યાત્રાએ ગયેલા 7000 જેટલા હજ હાજીઓ મદીનામાં અવ્યવસ્થાના પગલે હાલાકીનો સામનો કરી રહ્યા છે. હજ કમિટી દ્વારા આ તમામ યાત્રાઓને આવશ્યક સુવિધાઓથી વંચિત રાખવામાં આવ્યા. એક એક રૂમમાં 10-25 લોકોને રાખવામાં આવી રહ્યા છે. ઉપરાંત આ યાત્રીઓની સંખ્યા સામે પૂરતા બાથરૂમ કે શૌચાલય પણ નથી. મદીના મસ્જિદથી 1 કિલોમીટર ઉપરાંત દૂરી પર તમામ હાજીઓને ઉતારો આપવામાં આવ્યો છે. 50-55 ડિગ્રીના તાપમાનમાં આ તમામ હાજીઓ ખાનગી વાહનો કરી મસ્જિદમાં જવું પડી રહ્યું છે. પીવાના પાણીથી લઈને તમામ વ્યવસ્થાઓનો અભાવ સર્જાવતા યાત્રીઓએ મદીનામાં હોબારો મચાવ્યો. આ અંગે વડોદરામાં જ્યારે તેમના સ્વજનોને જાણ થઈ ત્યારે તેઓ ચિંતામાં મુકાઈ ગયા અને સવારે તમામ યાત્રીઓને સુવિધા પૂરી પાડવામાં આવે તે માટે અપીલ કરી હતી. ઉલ્લેખનીય છે કે 4.25 લાખ રૂપિયાનો ખર્ચ કર્યા બાદ પણ હજ યાત્રીઓને આવી હાલાકી ભોગવવી પડતી હોય ત્યારે તેમના સ્વજનોમાં નારાજગી વ્યાપી એ સ્વાભાવિક છે. હવે જોવાનું એ છે કે સ્વજનોની રજૂઆતનું શું પરિણામ આવે છે. અલ્લા રખા પઠાણ, જેડેશ ટીવી, છોટાઉદેપુર. હાજી અહીંયા આજે મક્કાથી કેટલા લક્ઝરી બસ ભરીને આવ્યા અને શું પરિસ્થિતિ છે? આજે 5 બિલ્ડિંગોમાંથી 4-5 લક્ઝરીઓ ભરીને અત્યારે અહીંયા ગાડી બધાના બિલ્ડિંગોમાંથી લાયા છે. પણ અહીંયાની વ્યવસ્થા જુઓ તમે, અત્યારે આ બધા બેઠા છે અહીંયા, બધા જ લેડીઝથી લઈને બધો લગેજ પણ બેઠેલા છે. અહીંયા એવું કહેવામાં આવે છે કે આ લોકો રિસેપ્શન પરથી ને બધા ઇંતજામ પરથી કે ભાઈ તમને 4 જણનો જે રૂમ હોય છે એની અંદર 8-8 જણને રાખવાના અને 27-28 જણા વ્યક્તિઓની વચ્ચે એક જ ટોયલેટ બાથરૂમ છે. પાણીની પણ પૂરતી વ્યવસ્થા નથી. બીજું ક્યાંય કોઈ પણ પ્રકારની બેઝિકલી જે વ્યવસ્થા હોવી જોઈએ છે જ નહીં. અને બહુ જ રજી કરે છે તો 8માંથી કદાચ 3 કે 4 એક જણને ઓછો કરીને બેડ આપવાની એવી કોશિશ કરે છે ગમે તેમ કરીને.